ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. છેલ્લે આપણે ઈ બાય એમ થોમસન મેથડનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન છે એ જોયું હતું અને કઈ રીતે રીડિંગ છે લેવાના એ આપણે તમને દર્શાવ્યું હતું. હવે રીડિંગ ઉપરથી આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી અને ઇલેક્ટ્રોનનો ઈ બાય એમ રેશિયો છે આપણે ફાઇન્ડ છે કરી શકીએ અને વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ફાઇન્ડ કરીએ એની કેલ્ક્યુલેશન છે આપણે જોવાની છે. તો એની માટે છે એ તમારે ઈ બાય એમનો રેશિયો ફાઇન્ડ કરવા માટે આ ઇક્વેશનનો ઉપયોગ છે કરવાનો છે અને વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ કરવા માટે તમારે આ ઉપયોગ છે કરવાનો છે. પ્રાથમિક ઓબ્ઝર્વેશન જે તમને અહીંયા આપેલા છે એ પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં અમુક છે એ આપણે ઓબ્ઝર્વ કરવાના છે અને અમુક છે એ ફિક્સ છે જે તમારી સીઆરટી ટ્યુબની ઉપર છે એ તમને આપેલા હશે. તો એમાં લેન્થ ઓફ ધી ડિફ્લેક્શન પ્લેટ છે પી એની કિંમત આપણે 1.5×10⁻² મીટર જેટલી લીધેલી છે. ડિસ્ટન્સ બિટવીન ડિફ્લેક્ટિંગ પ્લેટ ડી એ તમને સીઆરટી ટ્યુબ ઉપર છે એ લખીને આપેલું છે. ડિસ્ટન્સ બિટવીન ધી એજ ઓફ ધી ડિફ્લેક્ટિંગ પ્લેટ ટુવર્ડ્સ ધી સ્ક્રીન કેપિટલ એલ એની કિંમત પણ તમને સીઆરટી ટ્યુબની ઉપર છે એ લખીને આપેલી છે. સ્મોલ એલની કિંમત પણ છે એ તમારે એલ પ્લસ પીનો ઉપયોગ કરી અને મેળવવાની છે. પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધી ડિફ્લેક્ટિંગ પ્લેટ વી એ આપણે એપ્લાય કર્યો છે કે 1 સેન્ટીમીટરનું ડિફ્લેક્શન આપવા માટે તમે પાવર સપ્લાયમાંથી જે વોલ્ટેજ છે એ આપો છો સીઆરટી ટ્યુબમાં એ વોલ્ટેજ છે તમારે અહીંયા લખવાના છે અને એ વોલ્ટેજનો ઉપયોગ કરી અને બે પ્લેટ વચ્ચે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તમારું એસ્ટાબ્લિશ થાય છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. અને સ્પોટને છે એ તમે વાય એક્સિસ ઉપર છે એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલા ડિફ્લેક્ટિંગ વોલ્ટેજ છે આપો છો બરાબર અને કેટલા સેન્ટીમીટર માટે આપીએ છીએ તો કે 1 સેન્ટીમીટરનું આપણે ડિફ્લેક્શન છે આપીએ છીએ એટલે વાય છે એ તમારું 1 સેન્ટીમીટર જે થશે કારણ કે આપણે છે એ આ વોલ્ટેજની મદદથી 1 સેન્ટીમીટર જેટલું ડિફ્લેક્શન છે એ આપણે સ્પોટને સીઆરટી ટ્યુબ ઉપર જઈ આપીએ છીએ. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જે છે મેગ્નેટિક ફિલ્ડનો અર્થનો એ આપણે લેવાનો છે 0.36×10⁻⁴ ટેસ્લા. જો આ ઓબ્ઝર્વેશન પૈકીનું કોઈ ઓબ્ઝર્વેશન છે એ તમને મિલીમીટર અથવા તો સેન્ટીમીટરની અંદર આપેલું હોય તો તમારે એને એમકેએસની અંદર છે એ કન્વર્ટ કરવાનું છે કારણ કે આપણે બધી જ કેલ્ક્યુલેશન છે એ એમકેએસ સિસ્ટમની અંદર છે એ કરવાની છે. રીડિંગ કઈ રીતે લેવાના ઓબ્ઝર્વેશન ટેબલ છે એ તમને ખબર છે કે આપણે 0 સેન્ટીમીટરથી શરૂઆત કરશું અને 0 સેન્ટીમીટર માટે તમને મેગ્નેટોમીટરનો જે કંપાસ બોક્સ છે એની અંદર જે આવર્તન મળે છે θ1 અને θ2 એ બંને તમારે મેઝર કરવાના છે. પછી બાકીની છે એ તમારી કેલ્ક્યુલેશન છે. ટેન થીટા ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટિક ફિલ્ડ એવરેજ એચ પ્રાઇમ ડિફરન્સ અને એલ માઇનસ એક્સ ઇન્ટુ એચ અને આપણે 0 થી 11 સેન્ટીમીટર સુધી છે એ તમારે મેગ્નેટોમીટરને છે એ ખસેડવાનું છે પાટિયા ઉપર અને એને અનુરૂપ તમને જે ડિફ્લેક્શન છે મળે છે મેગ્નેટોમીટરમાં એ ડિફ્લેક્શન છે તમારે નોટ ડાઉન છે એ કરવાનું છે. બધી કેલ્ક્યુલેશન થઈ જાય અને તમે એલ માઇનસ એક્સ ઇન્ટુ એચ વર્સિસ એક્સનો ગ્રાફ છે એ ડ્રો કરશો એ ગ્રાફ છે એ તમને આવો છે આપશે. તો આપણે આગળ જે ઇક્વેશન છે જોયા હતા તો ઇક્વેશનની અંદર છે એ તમારે ઇન્ટિગ્રેશનવાળી ટર્મ છે તે ઇન્ટિગ્રેશન એલ માઇનસ એક્સ ઇન્ટુ એચ ઇન્ટુ એક્સ વાળી તો એ એરિયા છે એ તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાનો છે તો આપણે ઇન્ટિગ્રેશન છે એ નહીં કરીએ આપણે એરિયા છે એ ફાઇન્ડ કરશું. આ ગ્રાફની અંદર જેટલા બોક્સ તમારા કવર થયેલા છે એ ટોટલ બોક્સ છે એની સંખ્યા તમારે ગણવાની છે. દાખલા તરીકે આ તમારું જે ક્લોઝ કર્વ થયો એ ક્લોઝ કર્વની અંદર છે એ કુલ ખાના કેટલા છે એ કુલ ખાનાની સંખ્યા છે તમારે ગણવાની છે અને જે કુલ ખાના થતા હોય એને આપણે એક્સ અક્ષ પર જે સ્કેલ માપ લીધો હોય એની સાથે મલ્ટીપ્લાય કરશું અને મલ્ટીપ્લાય બાય વાય અક્ષ ઉપર તમે જે સ્કેલ માપ લીધો હોય 1 સેન્ટીમીટર માટેનો એની સાથે તમે એને મલ્ટીપ્લાય છે એ કરશો એટલે તમને આ જે એરિયો બન્યો છે એ એરિયાનો તમને વેલ્યુ છે એ ખબર પડી જશે કે એરિયાનું ક્ષેત્રફળ છે એ તમારું કેટલું છે અને એ જ તમારી ઇન્ટિગ્રેશનની કિંમત છે એ થશે જે તમારે ઇક્વેશનની અંદર છે એ સબસ્ટિટ્યુટ કરવાની છે. હવે ધારો કે અમુક ખાના છે એ તમારા બાકી રહેશે એ જે સંપૂર્ણ ચોરસ છે નહીં હોય તો તમારે આ કર્વની અંદર આવેલા એવા ખાના છે ગોતવાના કે જેને ભેગા કરતા તમે એક ખાનું બને એવું તમે વિચારી શકો. દાખલા તરીકે આ ખાનું છે એ તમારું પૂરું નથી તો તમે આ ખાનું અને આ ખાનું એ બંનેને છે તમે ભેગા કરો બરાબર તો તમને લાગે કે એક ખાનું છે તમારું કમ્પ્લીટ છે થાય છે. તો આ ખાનું અને આ ખાનું બંને ભેગું થઈ અને એક ખાનું છે તમારું બનાવશે અને એવી જ રીતે બાકીના જો કોઈ તમારે આવા નાના નાના કટકા છે વધ્યા હોય તો એ બધા કટકાને જોડી અને તમારે એવું આઈડિયલી છે એવું નક્કી કરવાનું કે આટલા ખાના જો ભેગા થશે તો એક બોક્સ છે એ તમારું લગભગ છે એ બને તેવા ટોટલ બોક્સ છે તમારે કરવાના છે. કોઈ પણ નાનામાં નાનું ખાનું છે એ તમારું રહી ન જાય એનું તમારે ધ્યાન છે એ રાખવાનું છે.
तो एरिया जे तमने मळशे एटले के टोटल खाना मल्टीप्लाय बाय एक्स अक्ष पर स्केल माप मल्टीप्लाय बाय वाय अक्ष पर स्केल माप तो ये छे ए तमने आ इंटीग्रेशन नी किंमत छे आपशे इंटीग्रेशन ओवर जीरो टू एल एल माइनस एक्स इंटू एच इंटू डीएक्स एज रीते अहींया पण एज किंमत छे तमारे मुकवानी छे बाकी बधी छे ए तमने ऑब्जर्वेशन टेबल अने तमारो जे प्राइमरी ऑब्जर्वेशन हता एनी किंमत छे ए बधानी किंमत छे तमे सब्स्टिट्यूट करशो अने तमने रेशियो ऑफ ई बाय एम छे इलेक्ट्रॉन माटेनो ए तमने खबर पड़ी जशे अने वेलोसिटी ऑफ इलेक्ट्रॉन छे ए तमारी केटली छे एनी किंमत छे ए तमने खबर पड़ी जशे तो अहीं छे ती मारी ते कैलक्युलेशन करी अने ई बाय एम थॉम्सन मेथड नी मदद थी इलेक्ट्रॉनो चार्ज रेशियो चार्ज ओवर मास रेशियो अने वेलोसिटी ऑफ इलेक्ट्रॉन छे ए तमे फाइंड छे ई करी शको छो थैंक यू